સંધામ તરીકે જાણીતા બનેલા હાથીદ્રાના શ્રી હર ગંગેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોય છે. અરણવાસ દરમિયાન પાંડવો દ્વારા સ્થાપિત શ્રી હર ગંગેશ્વર મહાદેવ તેના અપ્રિતમ કુદરતી સૌંદર્યને લઈને શિવભક્તો ઉપરાંત સહેલાણીઓ માટે બારે માસ અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પાલનપુર તાલુકાના હાથીદ્રા ખાતે પ્રકૃતિની ગોદમાં શ્રી હર ગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહીં બારે માસ ભક્તોનો અવિરત પ્રવાહ રહે છે, ત્યારે શ્રાવણ માસમાં અહીં ભક્તોનું ગોળાપુર ઉમટે છે. ચોમાસા બાદ અહીં પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ઝરણા અને પ્રકૃતિએ ઓઢેલી લીલી ચાદર તેના સૌંદર્યમાં અનેક ગણો વધારો કરે છે, જેને લઈને હાથીદ્રા તીર્થધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે. અને પાલનપુરથી ખૂબ જ નજીક છે અને આ પવિત્ર જે શિવલિંગ છે એ ખૂબ જ લોકો શ્રદ્ધાળુથી અહીંયા ભક્તિપૂર્વક અહીંયા આવે છે અને દર્શન કરે છે. અને અહીંયા સારી એવી વ્યવસ્થા છે અને પ્રવાસન બોક નિવાસીએ પણ અહીંયા બોકડાની બધી મૂકીને વ્યવસ્થા કરી છે. અહીંયા ગાર્ડન બધી સારી સુવિધા છે. અહીંયા જલારામ બાપા અને રાધાકૃષ્ણનું મંદિર છે. રાધાકૃષ્ણનું મંદિર પર્વત ઉપર ટેકરી ઉપર આવેલું છે. લોકો શ્રદ્ધાથી ખૂબ જ દર્શન કરે છે અને આ પાવન ભૂમિ ઉપર શ્રાવણ માસમાં આ જગ્યા ઉપર આવવાથી આપણા અનેક કષ્ટોનો દુઃખ દૂર થાય છે એવી યાત્રાઓનો શ્રદ્ધા છે. ઈસવીસન 12મી સદીમાં ઉત્તર ગુજરાતનો આ પ્રદેશ ચંદ્રાવતીના પરમાર રાજવીઓના આધિપત્ય હેઠળ હતો. ત્યારે પ્રખર શિવભક્ત રાજાઓની નિષ્ઠામાં અનેક શિવ મંદિરોની સ્થાપના થઈ, જેમાં હાથીદ્રાના શ્રી હર ગંગેશ્વર મંદિરનો પણ સમાવેશ થાય છે. હર ગંગેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર છે. અહીંયા લોકો શ્રાવણ મહિનામાં અનુષ્ઠાન કરવા આવે છે અને દરેકને અહીંયા રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા છે. અન્નછત્ર પણ ચાલે છે, ગૌશાળા ચાલે છે, સંતોને પણ રહેવાની સારી સુવિધા છે. એટલે હર ગંગેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. હાથીદ્રા હર ગંગેશ્વર મહાદેવ મંદિર બહુ પ્રાચીન જગ્યા છે, ખૂબ સારી જગ્યા છે. પાંડવોના ટાઈમનું અહીંયા શિવલિંગની સ્થાપના થયેલી છે. જે તે સમયે પહાડમાં ગુફામાં જ આ હતી, આની જે શિવલિંગની સ્થાપના કરેલી છે એને કોઈ ગેટ કે એવું હતું નહીં, પાછળથી બનાવ્યું છે. અને એટલા બધા લોકો આનો લાભ લે છે કે આપણને વિચાર આવે કે ખરેખર અહીંયા દાન કરવા જેવું છે. એટલે લોકો પણ સોલેટ દાન પણ કરે છે. અને ચારેકોર પહાડો જેમાં જીવત મહાત્માઓએ સમાધિઓ લીધેલી પણ જગ્યા અહીંયા છે. પૌરાણિક શ્રી હર ગંગેશ્વર મહાદેવ ધામમાં અન્નક્ષેત્ર, ગૌશાળા અને યજ્ઞશાળા પણ આવેલી છે, જેના પગલે હાથીદ્રાનું શિવધામ સમગ્ર ઉત્તર ગુજરાતમાં તીર્થધામની સાથે પ્રવાસન ધામ તરીકે પણ ખ્યાતિ પામ્યું છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર.